નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝ ની વિશેષ રજૂઆત સીધો સંવાદમાં, અને હું છું આપની સાથે જિજ્ઞાસા. એક મહત્વપૂર્ણ સમાચારની આપણે વાત કરીએ તો આખો જે નિત્યાનંદ આશ્રમનો વિવાદ સામે આવ્યો હતો, ધીમે ધીમે આશ્રમમાં ચાલતા ગોરખ ધંધાનું કનેક્શન ડીપીએસ સ્કૂલનું પણ હોવાનું સામે આવ્યું હતું, અને ડીપીએસ સ્કૂલ સામે પણ કાર્યવાહીની વાત થઈ હતી. તેમના જે પૂર્વ પ્રિન્સિપાલ હતા, ડાયરેક્ટર હતા, તેમની સામે પણ કાર્યવાહી કરાઈ, ગુનો નોંધવામાં આવ્યો. પરંતુ હવે આ સ્કૂલની માન્યતા પણ રદ થઈ છે. કદાચ ગુજરાતમાં પ્રથમ ઘટના છે કે જ્યાં સીબીએસઈ સ્કૂલની માન્યતા રદ થઈ છે. પરંતુ સવાલ અનેક ઉભા થઈ રહ્યા છે કે હવે આ સ્કૂલમાં ભણતા બાળકોના ભવિષ્યનું શું, અને એ જ તમામ મુદ્દાઓ અંગે આપણે ચર્ચા કરીશું આજની આ વિશેષ રજૂઆત સંચાલક 420. તો હજુ થોડાક સમય પહેલા જ ડીપીએસ સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. તો કેલોરેક્સ ફાઉન્ડેશનના મંજુલા શ્રોફ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો, અને જે અત્યાર સુધીની વિગતો સામે આવી હતી તેમાં એ પણ સ્પષ્ટ થયું હતું કે મંજુલા શ્રોફ છે તે નિત્યાનંદ સ્વામીના મોટા ભક્ત હોવાનું પણ સામે આવ્યું હતું. આ સિવાય આપણે વાત કરીએ તો ડીપીએસના માજી પ્રિન્સિપાલ અને ડાયરેક્ટરે શરૂઆતની જે તપાસ દરમિયાન તો જૂઠાણુઓનો સિલસિલો યથાવત રાખ્યો હતો, પરંતુ સતત એનઓસી મળ્યા અંગે પણ શિક્ષણ વિભાગને ગેરમાર્ગે દોરવાની કોશિશ પણ થઈ હતી. પરંતુ 9 વર્ષ બાદ આખરે શિક્ષણ વિભાગ જાગ્યું. શિક્ષણ વિભાગ પર સવાલ એટલા માટે કારણ કે 9 વર્ષ સુધી ખોટી માન્યતા પર આ સ્કૂલ ચાલતી હતી, અને એ શિક્ષણ વિભાગ આ બાબતથી અજાણ હતું. એટલે ચોક્કસથી અહીં સવાલ શિક્ષણ વિભાગ પર પણ ઉભા થયા હતા. પરંતુ છેવટે જે પ્રકારે આખો મામલો ચર્ચાસ્પદ બન્યો હતો, અને તેને જ લઈને ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી. 9 વર્ષ પછી શિક્ષણ વિભાગની આંખો જાગી હતી, અને જિલ્લા શિક્ષણ અધિકારીએ આ ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ સામે પણ ગુનો નોંધાયો, કેલોરેક્સ ફાઉન્ડેશનના મંજુલા શ્રોફ અને હિતેન વસંત સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. અને ખાસ કરીને શિક્ષણ અધિકારીએ ત્રણેય સામે ફરિયાદ નોંધાવ્યા બાદ 2 દિવસમાં નિર્ણય લેવાની વાત કરી હતી, અને અત્યારે આ સમાચાર સામે આવ્યા છે જેમાં ડીપીએસ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. અને હવે સવાલ આની સાથે ઉપસ્થિત એ થઈ રહ્યા છે કે બાળકોના ભવિષ્યનું શું, કારણ કે આમ પણ છેલ્લા 1 મહિનાથી ડીપીએસ સ્કૂલમાં જે બાળકો ભણી રહ્યા છે તે ભયના ઓથા તળે જીવી જ રહ્યા છે. અને આજ અંગે આપણે ચર્ચા પણ કરવાના છીએ, અને ચર્ચામાં આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ છે. નરેશ શાહ વાલી મંડળના પ્રમુખ અને યોગેશ ચુડગઢ રાજકીય વિશ્લેષક, આપ બંનેનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નરેશભાઈ, સૌથી પહેલા તો આ મોટું ડિસિઝન, મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, ડીપીએસ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. જરૂરી હતું કારણ કે ખોટું એનઓસી રજૂ કરી અને ખોટી મંજૂરી વગર સ્કૂલ ચાલતી હતી, પરંતુ હવે સવાલ બાળકોના ભવિષ્ય પર. ચોક્કસ, ગુજરાતમાં જે રીતે શિક્ષણ વિભાગે અને માન્ય મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રીશ્રીએ જે રીતે ડીપીએસ સ્કૂલને ઉપર ધ્યાન ઉપર લઈને શિક્ષણના અધિકારીઓ સાથે જે ચર્ચા વિમર્શ કર્યા મુજબ જે ખોટું થયું છે એ ખોટુંને નહીં ચલાવીને જે રીતે સીબીએસઈએ માન્યતા આજે રદ કરી છે, હું માનું છું કે શિક્ષણની, ગુજરાતની અંદર શિક્ષણમાં જે ટોચ પર શિક્ષણને લઈ જવું છે આ એક ઉમદા ઉદાહરણ છે. અને 9 વર્ષ સુધી, બીજું મારે એક જ કહેવું છે કે 9 વર્ષ સુધી જે માન્યતા આ લોકોએ નથી અને જે ચલાવી છે, તો એનું જે શિક્ષણ વિભાગને, ગુજરાત સરકારને નુકસાન થયું છે, ભારત સરકારને નુકસાન થયું છે, એની પેનલ્ટી 10 ગણી પેનલ્ટી સાથે આમને જો રૂપિયા પડાવવા જોઈએ, ખૂબ સારામાં સારી સજા થાય, છટકી ના જાય. ભારતનું, ગુજરાતનું કાયદાનું જે આપણું સ્તર છે એ કાયદા પ્રમાણે આ છટકબારીમાં આ લોકો છટકી ના જાય એવા કાયદા ઉમેરીને જો કાયદો ઉમેરવામાં આવે તો ભવિષ્યમાં કોઈ પણ સ્કૂલ કે જે આ સ્કૂલ માફિયાઓ કહેવાય, અમે વારંવાર કહું છું કે આ સ્કૂલ માફિયાઓએ આંતક મચાવી દીધો છે ગુજરાતની અંદર. એમને સરકાર કોણ હતી એ ખ્યાલ, એમને એમ હતું કે સરકાર એટલે શું, પણ આ એક ઉમદું ઉદાહરણ પાડ્યું છે આ સરકારે કે ભાઈ સરકારે આ જ કહેવાય, કાયદો એ કાયદો છે, ન્યાય મળે, ખૂબ મોડો મળે છે પણ ન્યાય ચોક્કસ મળે છે. હવે જ્યારે ન્યાય આપણે લેવાનો છે અને કાયદાનો સહારો લેવાનો છે, ગમે તે ચમરબંધી કેમ ના હોય, ગમે તેવી મોસ્તી હસ્તી કેમ ના હોય, આ ઉદાહરણ પૂરું પાડે ગુજરાત સરકાર. આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ, તદઉપરાંત જે બાળકનું ભવિષ્ય આપણે બગાડવાનું નથી, તાત્કાલિક મુખ્યમંત્રીએ લિસ્ટ મંગાવીને નજીકની શાળાઓમાં જેમ બને એમ ડીઓ સાથે ચર્ચા કરી અને બાળકને વ્યવસ્થિત, કાલથી એમનું ભણતર ના બગડે ભણતર ચાલુ કરવું જોઈએ, વિવાલી મંડળ તરફથી માંગ છે. ત્રીજું કે જે સ્કૂલની જમીન છે એ તાત્કાલિક સરકાર હસ્તક લઈ લેવાની એવી એક વાલી મંડળની માંગ છે.
जी बिल्कुल योगेश भाई शू कहो, सौथी पहला तो आखो आश्रम नो विवाद सामे आव्यो अने धीमे धीमे आश्रम में चलता गोरखधंधा नो पण पर्दाफाश थयो अने धीमे धीमे डीपीएस स्कूल साथे नो कनेक्शन पण सामे आव्यो। सौथी पहला तो डीपीएस स्कूल नी मान्यता रद्द थवी जोईती हती कारण के एनओसी ज खोटी हती, परंतु सवाल के त्यां आश्रम पण चालतो हतो ने एमां आ प्रकारना गोरखधंधा पण थता हता। जिज्ञासा, सौथी पहला हुं मंतव्य टीवी चेनल ने धन्यवाद आपू छू के सौथी पहला मंतव्य टीवी ત્યાં પહોંચી ગયું હતું અને રાત્રે એ લોકોએ જે કંઈ ચાલી રહ્યું હતું એનો પર્દાફાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો, તરત ત્યાં પોલીસ પણ આવી ગઈ। પણ મને કહેતા બહુ દુઃખ થાય છે કે બે કલાક સુધી તમારા કેમેરામેને અંદર જવાનો પ્રયાસ કર્યો, ના જઈ શક્યા પોલીસ હોવા છતાં, અને પોલીસને કેટલા પાવર હોય છે, કેટલી સત્તા હોય છે, એ તેમ છતાં પોલીસ જાણે બહાર ઝાપાની બહાર ઊભી રહી અને પેલા લોકોએ બે કલાકમાં જે કંઈ સગે વગે કરવાનું તે કરી લીધું। આ લાઈવ દ્રશ્યો મેં મંતવ્ય ચેનલ પર જોયેલા છે એટલે હું કહું છું, એટલે મંતવ્ય ચેનલે ખૂબ સરસ મહેનત કરી, પછી તો મીડિયામાં અને દરેક મીડિયાએ કવર કર્યું। હવે મારે પ્રશ્ન એવો કરવો છે કે આ ડીપીએસ સ્કૂલને જમીન આપવામાં આ કંઈ જે કંઈ જમીન લીધી એની માન્યતા સ્કૂલ તરીકે ચાલતી હતી અને હમણાં જ આપે કહ્યું પ્રમાણે 9 વર્ષ સુધી ચાલી, તો 9 વર્ષ સુધી રેવન્યુ ખાતાથી માંડીને શિક્ષણ ખાતું અથવા તો ત્યાં જે કોઈ પંચાયત કે નગરપાલિકા હોય એ લોકો શું કરતા હતા એમને કોઈ ધ્યાન જ નહોતું। 9 વર્ષ સુધી આ બધું ચાલ્યું અને મને કહેવા દો કે આ તો શું છે કે નિત્યાનંદનો આશ્રમ અંદર ચાલ્યો ગોરખધંધા તરીકે છુપી રીતે જે કઈ રીતે, પણ એને બદલે જો આતંકવાદીઓનો અડ્ડો અંદર ચાલ્યો હોત તોય કોઈને ખબર ના પડી હોત। બિલકુલ, આ શું ચાલી રહ્યું છે આ દેશમાં? મને પ્રશ્ન થાય છે કે આ અત્યારે સંવેદનશીલ સરકાર, આ શબ્દ ફક્ત એ લોકોની મોનોપોલી છે, એટલે મારે તો અસંવેદનશીલ સરકાર કેવું છે કે અત્યાર સુધી તમે લોકો કશું જોતા જ નહોતા અને છેલ્લા 15 દિવસથી આ વાત ચાલી રહી છે, છેક આજે 1 ડિસેમ્બરે સીબીએસઈ એની માન્યતા રદ કરે છે, આ બધું શું ચાલી રહ્યું છે? ફાઇલો એક ટેબલ પરથી બીજા ટેબલ પર તમે કેમ તાત્કાલિક પગલાં લઈ શકતા નથી? અને આ આ જે કંઈ નામો આપ બોલ્યા એના ડાયરેક્ટર અથવા તો આચાર્ય એ વગેરેના નામ છેલ્લા 5 દિવસથી હું અખબારોમાં અને મીડિયામાં જોઉં છું, તો એ લોકોને એટલી સમજ ના પડે કે ભાઈ અમે બધા ગોટાળા કર્યા છે, પકડાશે ને અમારે જેલમાં જવું પડશે, એટલે એ લોકો ભૂગર્ભમાં જતા રહ્યા તો એ પહેલાં તમે કંઈ કરી ના શક્યા। આજે મારું નામ કોઈ રીતે આવે છાપામાં તો મને ખબર પડે કે મારી ઉપર આવા પગલાં લેવાશે, એટલે હું ઓટોમેટિક ભૂગર્ભમાં જતો રહ્યો ને ભૂગર્ભમાં ગયેલા છે દાઉદ ઇબ્રાહીમથી માંડીને બધા કેટલાને આપણે શોધી નથી શક્યા, તો આ સરકાર આ રીતે એમને છત્રછાયા આપે છે, શા માટે એમને તાત્કાલિક એવી રીતે કરવામાં નથી આવતું કે ભાઈ ના તમારે રોજ પોલીસ મથકમાં અથવા કોર્ટમાં અથવા તો આ જગ્યાએ ડીઓને એમાં હાજરી પુરાવી પડશે, આવું કંઈ ના કરી શકાય। સૌથી મોટો પ્રશ્ન તો જિજ્ઞાસા એ થાય છે કે જે બાળકો સીબીએસઈમાં 9 વર્ષ સુધી ભણ્યા છે શું એમની માન્યતા સીબીએસઈની સર્ટિફિકેટ માન્ય રહેશે, શું માન્ય ગણાશે? એટલે આ શિક્ષણ ઉપર જબરજસ્ત જે આ શિક્ષણ માફિયા હોય જે રીતેનો લાભ લીધો, પરંતુ દેર સે આ દુરસ્ત થાય શિક્ષણ મંત્રીશ્રીએ, મુખ્યમંત્રીશ્રી અને બીજા અધિકારીઓએ જે આની પર નિગરાની રાખીને કડક પગલાં લીધા માટે જ આનો અંજામ આ આવ્યો છે અને આનું ફળ મળ્યું છે। હવે આ ફળની સાથે સાથે બીજી બી ઘણી એવી સ્કૂલો છે કે જેણે સીબીએસઈની માન્યતા માટે ખાલી એપ્લાય કરાવ્યું હોય, આ શું કરે છે આ લોકો, ખાલી એપ્લાય કરી દે, એપ્લાય કરીને ત્યાં મૂક્યું હોય, મંજૂરી મળી ના હોય અને આ બાજુ પૈસા ઉઘરાવવાનું ચાલુ, અને એ બી કેવા સીબીએસઈના નામે જે ફી મહિને 2000 કે 2500 રૂપિયા લેવાની હોય એની અમે 6-7 હજાર રૂપિયા ફી લીધી હોય, અને ડીપીએસ સ્કૂલે બી આજે હું તમને કહું ડીપીએસ સ્કૂલની મહિનાની ફી 8-10 હજાર રૂપિયા મહિનાની ફી હાથી જેટલી સ્કૂલે લીધેલી છે, પ્લસ સ્ટેશનરીમાં એ લોકોએ રૂપિયા લીધા છે, ઓનલાઈન જે બુક્સ લેવાની હોય એ બુક્સમાં પી, ક્યાંય બાળકોને પાછળ છેતરવાનું કે બાળકને રૂપે પૈસા પડાવવાનું આ સ્કૂલે ક્યાંય બાકી રાખ્યું નથી। મારે મુખ્યમંત્રીશ્રીને શિક્ષણ મંત્રીશ્રીને વિનંતી છે તમામે તમામ 9 વર્ષના કરોડો રૂપિયા જે પણ આ સ્કૂલ કમાઈ હોય એ સરકાર હસ્તક 100% લેવા જોઈએ, અને જ્યાં સુધી ન્યાય ના મળે આ બાળકોને, જેટલા બી આ 700-800 બાળકો છે એ બધા બાળકોને જ્યાં સુધી ન્યાય ના મળે, આ લોકોને કડકમાં કડક સજા ના થાય ત્યાં સુધી માન્ય શિક્ષણ મંત્રીએ આની પાછળ રહેવું જોઈએ, આ કેસની પાછળ રહેવું જોઈએ। બિલકુલ, સવાલ અત્યારે મંતવ્ય ન્યૂઝ પણ કરી રહ્યું છે કે આખરે આ તમામ મામલામાં ડીપીએસ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનો શું વાંક હતો, કારણ કે આ તમામ બાબતો અહીં થઈ એમાં બાળકોના ભવિષ્ય ઉપર અત્યારે પ્રશ્નાર્થ છે। યોગેશભાઈ, 3-3 સામે અત્યારે ગુનો નોંધવામાં આવ્યો છે પૂર્વ પ્રિન્સિપાલ અને ડિરેક્ટર સામે, પરંતુ એ તમામ ગુનેગારો છે, અત્યારે આરોપી છે, એ અંડરગ્રાઉન્ડ છે, એટલે એમની વિરુદ્ધ કાર્યવાહી થવી પણ એટલી જ જરૂરી છે કારણ કે આ તમામ બાળકોની સાથે છેતરપિંડી થઈ છે। હવે માર્ચ મહિના પહેલા તો
ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ આવશે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં મશગુલ હોય અથવા તો જે તે 8-9 ધોરણના છોકરાઓ પણ પરીક્ષાની તૈયારીમાં મશગુલ હોય ત્યારે આજે એમની આજુબાજુ આ બધો વંટોળ ચાલતો હોય ત્યારે એમની માનસિક સ્થિતિ શું હોય વિદ્યાર્થીઓની અને એમના વાલીઓની? એકાએક એની માન્યતા રદ થઈ જાય તો આ વિદ્યાર્થીઓનું શું? એ લોકો પરીક્ષા આપી શકશે કે કેમ? પણ એક ન્યૂઝ હમણાં સાંભળવા મળ્યા કે આ સત્ર પૂરું થાય પછીથી આ વિદ્યાર્થીઓને બીજે ખસેડવામાં આવશે. એટલે આવી બધી ગોઠવણો કરવામાં આવે એમાં વિદ્યાર્થીઓ ઉપર માનસિક અસર શું થાય છે એ તમે જુઓ. વાલીઓ આ નરેશભાઈ કીધું એવી મોટી મોટી મસ ફી ભરીને આ શાળામાં એડમિશન લે છે, છોકરાઓને મોકલે છે, ત્યારે એમનું શું? એમના પરસેવાના પૈસાનું આ રીતે જો પરિસ્થિતિ થતી હોય તો હું સરકારની વખાણ તો નહીં કરું પણ કમસે કમ સરકાર આ બધું આ 9 વર્ષ સુધી કેમ ચલાવતા હતા? મારે પ્રશ્ન એ છે કે એક 2 દાડા માટે પણ ના ચાલવું જોઈએ અને હવે જે કંઈ બહાર આવ્યું છે તે એનો ખૂબ ઝડપથી નિકાલ આવે, ઝડપથી વધારે તપાસ અંદર ચાલે. જમીનના કાગળ હતા નહોતા, નિત્યાનંદ સ્વામી અત્યારે ક્યાં છે, પેલી 2 બાળાઓ ક્યાં છે, આ બધી પરિસ્થિતિ એક પેલા વાલી અથવા તો એક પિતા 2 બાળી એની પોતાની 2 પુત્રીઓને શોધવા આવ્યા એમાંથી ઊભું થયું. એટલે આ જે ચાલી રહ્યું છે એમાં સરકાર અત્યાર સુધી કેમ ઊંઘતી રહી? એના બધા જાત જાતના ડિપાર્ટમેન્ટો અને મોટો મસ એમની પાસે કર્મચારીઓનો ઓફિસરોનો કાફલો છે, એ બધા શું કરતા હતા? હાથીજણ કોઈ એક રિમોટ જગ્યાએ આવેલી જગ્યા નથી, અમદાવાદ શહેરના છેવાડે આવેલી જગ્યા છે, તો એની ઉપર કેમ ધ્યાન ના અપાયું? બિલકુલ, 9 વર્ષ સુધી સરકારે શું કર્યું અને શિક્ષણ વિભાગની આંખો કેમ બંધ હતી? નરેશભાઈ, સૌથી વધારે બાળકોની ચિંતા હોય તો એ વાલીઓને હોય છે, એવામાં વાલીઓ આ સમયે શું ઈચ્છી રહ્યા છે? મારે ખૂબ મહત્વની વાત કરવી છે કે ગુજરાત સરકારની એનઓસી લેવાની હોય છે પરંતુ સીબીએસઈનું સર્ટિફિકેટ લેવાનું હોય છે. એટલે આનો અર્થ એ થયો કે ગુજરાત ભારત સરકારની અંડરમાં જે સીબીએસઈ શિક્ષણ વિભાગમાં જે એચઆરડી મિનિસ્ટ્રીમાં આવે છે એ સીબીએસઈના આધાર અધિકારીઓ જ આમાં ફૂટેલા હતા કે જેણે 9 વર્ષ સુધી જો આ સ્કૂલની માન્યતા નથી અને બાળકોને છેતર્યા, ગુજરાત સરકારને છેતરી. એટલે ગુજરાત સરકારનો વાંક બી ખરો અધિકારીઓનો, સાથે સાથે સીબીએસઈના જે પણ અધિકારીઓએ 9 વર્ષ સુધી આ સ્કૂલની માન્યતાને દબાવી રાખી છે એમને બી કાયદેસરના પગલાં સરકારે એ અધિકારીઓની બી અંડર લેવા જોઈએ. જે બી એફઆઈઆર ફાટે છે તો સીબીએસઈના જે પણ અધિકારીઓ છે જેને 9 વર્ષ સુધી સ્કૂલની માન્યતા નથી એને ચલાવી રાખી છે એટલે સેન્ટ્રલ સુધી બી આ સીબીઆઈએ સીબીએસઈના અધિકારીઓ લેવા જોઈએ. તદઉપરાંત ડીપીએ ડીઈઓ જે 9 વર્ષ સુધી જે અમદાવાદ શહેરના હતા અને જે અધિકારીઓને ખ્યાલ હતો કે આ સ્કૂલ ગેરકાયદેસર છે એ બધા જ અધિકારીઓને આ કેસમાં સંડોવા જોઈએ જેથી ફરીથી ભવિષ્યમાં આ પ્રશ્ન ઊભો ના થાય. કારણ કે આ સંવેશનથી જેમ સાહેબે કીધું એમ શિક્ષણ અને હોસ્પિટલ હોસ્પિટલ અને શિક્ષણ 2 આપણી જીવન જરૂરિયાતની વસ્તુ છે, કોમોડિટીની વસ્તુ છે, એની અંદર છેડખાની ના થાય. આ જીવનની વસ્તુમાં જે રીતે છેડખાણ થઈ છે આ ભવિષ્યના જે આપણું ઉજ્જવળ ભવિષ્ય કહેવાય બાળકો એની સામે આ એક દગાખોરી કરી છે. એટલે આ સંચાલકોએ રૂપિયા માટે ભવિષ્ય બગાડ્યું છે, એ બાળકનું ભવિષ્ય ના બગડે અને સાચો ન્યાય મળે, માં સરસ્વતીને ન્યાય મળે, એમની જેલ દેવા જેલ ભેગા થવા જ જોઈએ. નીચેથી ઉપર સુધી જે બી અધિકારીઓ છે એને 100% હું શિક્ષણ મંત્રી ને મુખ્યમંત્રી ને કહું છું જે પણ થવું હોય થાય પણ એક દાખલો બેસાડો કે આ લોકોને જેલ થવી જોઈએ, થવી જોઈએ, થવી જોઈએ. બિલકુલ, દાખલો બેસાડવાની જરૂર છે અને જો કડક પગલા લેવામાં આવશે તો કદાચ બીજી વખત આવી ઘટના બનતા આપણે અટકાવી શકીશું. ગેસ્ટ પેનલ મારી સાથે હાઈકોર્ટના સિનિયર એડવોકેટ જીગર પંડ્યા પણ જોડાઈ ચૂક્યા છે. જીગરભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જે પ્રકારે આખો મામલો વિવાદમાં હતો, ડીપીએસ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે પરંતુ હવે જે ત્રણેય સામે ફરિયાદ નોંધાઈ છે, પૂર્વ પ્રિન્સિપાલ અને જે ડાયરેક્ટર છે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, શું ગુનો અને કેવા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે? હાલની જે ઘટના છે તે મારા વ્યક્તિગત મતે મારા બ્રધરે કીધું એ પ્રમાણે એક ડેડલી કોકટેલ કોમ્બિનેશન છે. ધર્મ, શિક્ષણ અને રાજકારણ આ ત્રણનું અર્થોપાર્જનનું માધ્યમ બનવા તરફ જે ઘટનાઓ જઈ રહી છે, શાળાની અંદર શાળાના કેમ્પસમાં કોઈ ધાર્મિક પ્રવૃત્તિને આધાર આપવો, એના આધારે બાળકો અને વાલીઓને ગેરમાર્ગે દોરવા, એમાંથી કોઈપણ જાતની શૈક્ષણિક અભિગમના હેતુઓને બાજુને મૂક્યા પછીની નવી પ્રકારની વિચારધારાઓને ઉત્તેજન આપવી, શાળાના ઓથાનો જે ઉપયોગ કરવાનો જે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે ખરેખર વખોડવાલાયક છે. અમે એડવોકેટ તરીકે, અમારા બાર તરીકે, અમારા મંચના સભ્યો તરીકે આ વસ્તુને સંવેદનશીલતાથી લીધા પછી સરકાર, વહીવટીતંત્ર, ન્યાયતંત્રમાં રજૂઆતો કરી, તેના ફળસ્વરૂપે અલગ અલગ વહીવટી નિર્ણયો લેવાયા, રાજકીય નિર્ણયો લેવાયા. પરંતુ ફરી પાછો પ્રશ્ન ત્યાં આવે છે કે શું 9 વર્ષ સુધી આ ધંધો ચાલ્યો ત્યારે તેને સંલગ્ન બ્યુરોક્રેટ શું કરતા હતા?
જે વાર્ષિક અહેવાલો રજૂ કરવાના હતા, જે ઇન્સ્પેક્શન રિપોર્ટ રજૂ કરવાના હતા, દરેક અધિકારી પોતાના ટેબલની જવાબદારીની ચેનલમાંથી બાકાત રહીને આ વસ્તુને દૂર રહીને કેવી રીતે તટસ્થતાથી જોશે તે મૂળભૂત સવાલ શિક્ષણ તંત્ર સામે ઊભો હોય તેવું લાગે છે. બિલકુલ યોગેશભાઈ, શું કહેશો? આ તો નિત્યાનંદ આશ્રમનો વિવાદ જ્યારે સામે આવ્યો એટલે સ્કૂલનું પણ આખું જે આપણે ચેપ્ચર કહી શકીએ તો એ સામે આવ્યું કે કદાચ કે એનઓસી નહોતી મેળવીને ગેરકાયદેસર હતી, પરંતુ કદાચ આશ્રમનો વિવાદ સામે ના આવ્યો હોત તો કદાચ આ સ્કૂલ આમ જ ધમધમતી રહેતી હોત. અને આવી તો રાજ્યમાં કદાચ કેટલીય સ્કૂલો હશે, એટલે એ વિરુદ્ધમાં પણ હવે સરકારે શું તપાસ કરવી જોઈએ? ખરેખર આવી કેટલી સ્કૂલો ચાલી રહી છે અને કઈ રીતનું છે, એમાં શું તપાસ થવી જોઈએ? બેન, આ સરકારને એક સરસ નિયમ રહ્યો છે કે કશી મોટી ઘટના બને પછી જાગવું. દાખલા તરીકે સુરતમાં જે પેલો બનાવ બન્યો આગનો, ત્યાર પછી તરત બધી સ્કૂલોના ક્લાસીસના એ બધામાં આ ફાયર ફાઈટર છે કે કેમ બધું જોવામાં આવ્યું. બોપલમાં એક ટાંકી પડી એટલે અમદાવાદની બધી ટાંકીઓ ચેક કરવા માંડે, ત્યાં સુધી કોઈ કશું નહોતું કરતું. હવે આ સ્કૂલનું કંઈક બહાર આવ્યું એટલે હવે બધી સ્કૂલોમાં જઈને એના તંત્રને, સ્કૂલો જે સારી ચાલતી હશે એને પણ ડખા કરશે, પણ જે ખોટી રીતે ચાલી રહી છે સ્કૂલ એ કેમ ચાલી એ સવાલ હોવો જોઈએ. અને ભાઈ, મારા મિત્ર નરેશભાઈ એક શબ્દ વાપર્યો, આ સરસ્વતીનું મંદિર છે, તો આ સરસ્વતીના મંદિરમાં તમે આ ગોરખ ધંધા કરો અને શેને માટે? તો આની ઉપર હવે મારે એક બીજો નાનો દાખલો આપવો છે મારા ઘરનો, કે મારો 10 વર્ષનો ગ્રાન્ડસન, મારો પૌત્ર, એને મેં પૂછ્યું કે ભાઈ તારે મોટા થઈને શું થવું છે? એના પપ્પા એડવોકેટ છે. તો મેં કીધું તું એડવોકેટ થઈશ કે દાદાની જેમ એન્જિનિયર થઈશ? તો કે ના, મારે તો બાવા થવું છે. મેં કીધું કેમ ભાઈ? તો કે મારે બાવા એટલા માટે થવું છે કે એમાં બહુ જ પૈસા કમાવાય અને કોઈ ટેક્સ નહીં ભરવાનો અને છતાં આપણે સેલિબ્રિટી થઈ જઈએ. હવે હી વોઝ રિફરિંગ, હું મનમાં એવું માનું છું કે આશારામને, રામ રહીમને એ બધાને એ રિફર કરતો છે. હમણાં તો એક નવા પાછા કલગી અવતાર આવ્યા છે, આ બધા આવતા જ રહે છે છાપાઓમાં, ટીવીમાં આ બધું આવે. તો આ બાળકોને આપણે શું સંસ્કાર આપી રહ્યા છે? સરસ્વતીની વાત કરીએ છે તો શાળામાં જઈને બાળકો સારા સંસ્કારો મેળવે, સારું જ્ઞાન મેળવે, સારું શિક્ષણ મેળવે, એ થવું જોઈએ કે આ થવું જોઈએ? મને એવો ખ્યાલ છે કે ત્યાં શાળામાં બીજા બહારથી પણ જે કંઈ ડીપીએસમાં આવતા છે એ બાળકોને પણ નિત્યાનંદના ગુણગાન ગાવા માટે મોકલવામાં આવતા હતા. અને એ લોકોને, મને જે કંઈ મારી પાસે અહેવાલ મળ્યો છે એને પૂરતી નથી થતી, પણ એ બાળકોને પણ જાણે ભીખ માગતા હોય એમ બહાર ફંડ ઊભું કરવા મોકલવામાં આવતા હતા. તો ડીપીએસ સ્કૂલમાં અભ્યાસ કરાવવાનો, ડીપીએસના જે કંઈ વિદ્યાર્થીઓ છે એ ખૂબ સારા તેજસ્વી બનીને આગળ એમની કારકિર્દી સારી બને એ જોવાને બદલે આ સંચાલકો જેના તમે નામ આપ્યા એ લોકોએ આ ધંધા કર્યા. તો હવે અમને સજા થવી જોઈએ, નરેશભાઈ સાથે હું સંમત થઉં છું, પણ સજા થવી જોઈએ. એને હું એમાં એટલો ઉમેરો કરીશ, ઝડપથી સજા થવી જોઈએ, કારણ કે આ તો વર્ષો ચાલશે. અને મને મને હજુ યાદ છે મારા આટલા વર્ષોના અનુભવે કે કોઈને પણ તાત્કાલિક સજા નથી થઈ, અથવા તો જ્યારે એ નબળો પડી જાય કે લાંબો સમય લોકો ભૂલી જાય ત્યાર પછી આ બધા લીલા લહેર કરતા હોય છે, એમને જામીન પણ મળી જાય, એમને બીજું બીજું મળી જાય. અને આ બે જે નામો તમે આપ્યા એ તો બધા બહુ મોટા સેલિબ્રિટી છે. હું જે રીતે મારા જાહેર જીવનમાં આ બધાને ઓળખું છું એ પ્રમાણે એમની તો પહોંચ ઉપર ક્યાંની ક્યાં સુધી છે, એટલે જ આ બધું કરી શક્યા. અને હવે શું નહીં કરી શકે? અત્યારે ભૂગર્ભમાં જતા રે બરોબર છે, કારણ કે સરકારે 5 દિવસ સુધી કશું કર્યું નહીં. હવે ભૂગર્ભમાંથી અમને કેમ ના શોધશો? અને જ્યારે શોધશો ત્યાં સુધીમાં તો કેટલું બધું પાણી વહી ગયું હશે અને કેટલી બધી વાતો થઈ હશે. એટલે આ જે રીતે આપણે કેળવણીને, શિક્ષણને સરકાર જે રીતે મહત્ત્વ આપી રહી છે, અને મને કહેતા દુઃખ થાય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી શાળાઓમાં સરકારી શાળાઓને બદલે સરકારી શાળાઓ બંધ થાય અને પ્રાઇવેટ શાળાઓ શરૂ થાય, અને નરેશભાઈ એના બહુ સાક્ષી છે કે પ્રાઇવેટ સ્કૂલોમાં શું ચાલે છે. જ્યારે અત્યારે હમણાં છેલ્લા 10 દિવસથી એક નવી વાત આવી છે કે જ્યાં 30 થી ઓછા વિદ્યાર્થીઓએ શાળાઓ બંધ કરવી, અરે તમારી શાળામાં 30 થી ઓછા વિદ્યાર્થી કેમ આવે? બીજી શાળાઓમાં લાઈનો લાગે છે, એડમિશન માટે લાગવગો લગાય છે. તો તમે સારું શિક્ષણ નથી આપતા, સારી શાળાઓ ચલાવતા નથી, માટે આ દશા થઈ છે. અને ડે બાય ડે શિક્ષણ ખાતું જે કંઈ સરકારી શાળાઓ છે એને ધીમે ધીમે બંધ કરવાનું કામ કરી રહી છે, જેથી કરીને પ્રાઇવેટ શાળાઓ ચાલે અને પ્રાઇવેટ શાળાઓમાં એમનું જે હિત છે એ જળવાય. આ હું બહુ સ્પષ્ટપણે કહું છું. અને કેટલા રાજકારણીઓની કેટલી શાળાઓ છે, કેટલી કોલેજો છે એનો એક સર્વે કરવામાં આવે તો ખૂબ મોટો આંકડો મળે એવો છે. એટલે મારે તો એ કહેવું છે આપના માધ્યમથી કે સરકાર એની જે મુખ્ય ફરજો છે, બેઝિક
મૂળભૂત ફરજો, એમાં શિક્ષણ અને આરોગ્ય એની ઉપર બરોબર ધ્યાન આપે. અત્યારે કઈ સારી સરકારી હોસ્પિટલ સારી રીતે ચાલી રહી છે એ તમે જુઓ. આ ભલે આડો વિષય થાય પણ મારે એ કહેવું છે કે આ જે ડીપીએસનો બનાવ, નિત્યાનંદ સ્વામીનો બનાવ બન્યો, એ સરકારની છત્રછાયા હેઠળ બન્યો છે એવો મારો ખુલ્લો આક્ષેપ છે. બિલકુલ નરેશભાઈ, આપ શું કહેશો? જે પ્રકારે આખું ખાનગીકરણ થઈ રહ્યું છે શિક્ષણનું, એવામાં તેમ છતાં વાલીઓ પણ પોતાના બાળકોને સારું શિક્ષણ અપાવવા માટે પ્રાઇવેટ સ્કૂલોમાં મોકલતા હોય છે, અને એનું પ્રાઇવેટ સ્કૂલમાં બી ડીપીએસ સ્કૂલ જેવી આ આખી ઘટના બહાર આવી છે, એવામાં વાલીઓને સૌથી વધુ ચિંતા પણ હોય છે, શું કહેશો? જીજ્ઞાસા, મને બહુ સરસ એક મગજમાં વસ્તુ આવી કે સરકારશ્રીને મારે વિનંતી, મંતવ્યની જે બી બાળકને એડમિશન લેવું હોય સીબીએસઈ અથવા તો ગુજરાત બોર્ડ અથવા તો આઈબી, તો એને એની એનઓસી મળી છે કે નહીં એ ડીયુ ઓફિસે એને બહાર લગાવવું જોઈએ એના નોટિસ બોર્ડ ઉપર કે આ સ્કૂલને માન્યતા મળી છે. કારણ કે આજ સુધી ક્યાંય પણ ઓનલાઈન હોય કે ડીયુની ઓફિસમાં ક્યાંય તમને જાણકારી મળતી નથી કે આ સ્કૂલની માન્યતા છે કે નહીં. સૌથી ગંભીર વસ્તુ આ છે કે સ્કૂલની ડીયુની ઓફિસથી જાણકારી વાલીઓએ લેવી જોઈએ, પછી એને એડમિશન લેવું જોઈએ. બીજું બહુ ગંભીર વાત કહું, સાથે સાથે ગુનાની સાથે, કારણ કે એફઆઈઆર ફાટી છે, સાહેબ બી વકીલ છે, એફઆઈઆર ફાટી એટલે ગુનેગાર થયો, તોમતદાર થયા. હવે મંજુલા શ્રોફ જે પણ સ્કૂલમાં ડાયરેક્ટર હોય આના સિવાય બી, ત્યાં તાત્કાલિક એમનું રાજીનામું માંગી લેવું જોઈએ. બીજી એક વાત એવી જાણી છે કે ભારત સરકારના કોઈ ટ્રસ્ટમાં બી એમને લીધેલા છે, તો ત્યાં બી ભારત સરકારે એમની જોડે ગવર્મેન્ટે રાજીનામું લઈ લેવું જોઈએ. અને હિતેન વસંતની વાત થાય છે, એમની જોડે પણ જે જ્યાં જ્યાં સંકળાયેલા હોય, કારણ કે એમણે ફક્ત ને ફક્ત રૂપિયા કમાવા માટે જ આ ભયંકર ખોટું કર્યું છે. અને હવે એફઆઈઆર ફાટી છે એટલે તોમતદાર જ થયા લોકો. આ તોમતદારો ગુજરાતમાં તો હું માનું છું ત્યાં સુધી કોઈ બી સંસ્થાકીય શૈક્ષણિક સંસ્થાકીયમાં આમને રહેવાનો હવે કોઈ અધિકાર ઉપસ્થિત રહેતો જ નથી. ગુજરાત સરકારે અથવા તો જે તે ટ્રસ્ટીઓ શૈક્ષણિક સંસ્થામાં આ લોકો હોય, મંજુલા શ્રોફ અને હિતેશ વસંત, તાત્કાલિક આ બેના રાજીનામા કાલે સવારે લઈ લેવા જોઈએ, જેથી શિક્ષણની અંદર એક મુદ્દો બેસે અને ફરીથી કોઈ બી શિક્ષણ સંચાલક આ માફિયા જેવું કામ ના કરે. કારણ કે આ માફિયા જેવું કામ, એક રૂપિયાના 100 રૂપિયા લૂંટવાય માફિયા જ કહેવાય. ખોટો રૂપિયો લેવો, બાળકો સાથે રૂપિયો લેવો, આજે આ ભયંકર મોંઘવારીમાં જ્યારે મા બાપ બે પતિ ને પત્ની જયારે બે કમાય ને તો જ બાળક ભણી શકે એવી કારમી મોંઘવારીમાં ભયંકર. અને સરકાર એફઆરસી ફી રેગ્યુલેશન કમિટી લાયા છતાં પણ આ ફી માફિયાઓએ સરકારને બી ગણી નથી, અને એમને વટ ઉપર જઈને સુપ્રીમ કોર્ટને બી વટ ઉપર જઈને ફી જે રીતે આ લોકોએ 3 વર્ષથી લૂંટી છે, સરકારે હજુ બી એની અંદર ભયંકર પગલાં લેવાની જરૂર છે. કારણ કે સરકારના હાથમાં હજુ બી આ પગલાં લેવાની સરકારના હાથમાં હજુ બી નેમ છે, અને જો સરકાર ધારે તો એ પગલાં લઈ શકે છે. બિલકુલ જીગરભાઈ, એક છેલ્લો સવાલ આપને પૂછીશ કે એફઆઈઆર નોંધવામાં આવી છે, અત્યાર સુધી 3 લોકો સામે ગુનો નોંધાયો છે, જેમાં પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ અને ડાયરેક્ટર મંજુલા શ્રોફ અને હિતેન વસંત, પરંતુ 9 વર્ષ સુધી આ પ્રકારે ગેરકાયદેસર સ્કૂલ ચાલી, એવામાં અન્ય કયા કયા લોકો સામે પણ આમાં સંડોવણી હોઈ શકે છે અને કેવા પગલાં લેવાઈ શકે છે અન્ય વિરુદ્ધ? મારા માનવા પ્રમાણે કે અત્યારે જે પ્રિન્સિપલ કોગ્નિઝન્સ લેવાયું છે તે ઘટનાનું કોગ્નિઝન્સ લઈ અને પ્રથમદર્શીય પુરાવાના આધારે આરોપીઓ નિશ્ચિત કરવામાં કે ચિહ્નિત કરવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓ જે તપાસ કરી રહેશે તેમાં સંડોવાયેલા, પરવાનગી આપવા માટેના, ન આપવા માટેના, તેમાં ઇન્વોલ્વ થયેલા, તેના મૂડીપતિઓ, તેની અંદર રહેલા બ્યુરોક્રેટ્સ હશે, એ તમામ દિશામાં તપાસ થવાની છે, એ સ્વાભાવિક છે. હાલનો કેસ સીમાચિહ્નરૂપ એટલા માટે નથી કે આ કેસની એફઆઈઆર થઈ છે. મારા બ્રધરના શબ્દો હું એડોપ્ટ કરું છું, પણ છતાં એડવોકેટ તરીકે હું તમને બહુ ગંભીરતાથી કહું છું કે એફઆઈઆર થયા પછી ન્યાયતંત્રને જે પુરાવા તપાસીને સજા કરવાની કાર્યવાહી ચાલવાની છે એ ચાલવાની. ન્યાયતંત્ર ઉપર આપણને ભરોસો છે, ન્યાયતંત્રએ સીમાચિહ્નરૂપ દાખલા બેસાડ્યા છે. આજનું ન્યાયતંત્ર તમામ પ્રકારની વિચારધારાઓ, જ્ઞાતિવાદ, જાતિવાદ, ધર્મવાદ, મૂડીવાદ અને રાજકીયવાદથી પર થઈને દાખલા બેસાડીને ચુકાદા આપે. પરંતુ વાત એ છે કે જે બ્યુરોક્રેસીની, અમલદારશાહીની, એજ્યુકેશન સિસ્ટમની અંદર સક્રિયતા હોવી જોઈએ, જે સાચું અને ખોટું થતું હોય ત્યારે એને રોકવાના જે રિપોર્ટ થવા જોઈએ, જે સેક્રેટરી છે, પ્રિન્સિપલ સેક્રેટરી છે, એડિશનલ સેક્રેટરી છે, જિલ્લા શિક્ષણાધિકારીઓ છે, ફિલ્ડ ઇન્સ્પેક્શન ઓફિસર છે, એ લોકોના રિપોર્ટથી આ વસ્તુ બહાર કેમ નથી આવતી? આ ઘટના વાલીઓની ફરિયાદથી બહાર આવવાના બદલે બ્યુરોક્રેટ્સની ફરિયાદથી બહાર આવી હોત, અને જે બ્યુરોક્રેટ્સ અત્યારે ફરિયાદી બન્યા છે
એ પોતાના રિપોર્ટથી મળીને સંજ્ઞાન લઈને આ ઘટનાને આવકાર્યો હોત તો કદાચ આ પ્રકરણ આટલે ન પહોંચ્યો હોત એવું મારું માનવું છે. બિલકુલ, આખરે આ લાંબા વિવાદ બાદ ડીપીએસ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે અને નવા સત્રથી બાળકોને અન્યત્ર સ્કૂલમાં ખસેડવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે ગુનેગારો ક્યારે પકડાશે અને તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી થવી જરૂરી છે. યોગેશભાઈ, નરેશભાઈ અને જીગરભાઈ, આપ ત્રણે ચર્ચામાં જોડાયા, આભાર આપનો છું. તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર.